ગુજરાતની હૃદય કંપાવનારી અગ્નિકાંડની ઘટનામાં અનેક લોકો પોતાના પ્રિયજનોને મળવા માટે વલખા મારી રહ્યા છે, તરવરિયા મારી રહ્યા છે. અનેક કરુણ દ્રશ્યો અહીં સર્જાયા છે. અનેક પરિવારો પોતાના પરિજનો સાથે વિખોટા થયા હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટ ખાતે આપણે જોઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક પરિવાર કે જે તેના પ્રિયજન જે પરિજન છે તેને મળવા માટે હાલ લાચારીનો અનુભવ કરી રહ્યો છે. તેઓ પોલીસ સ્ટેશન ખાતે પણ ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. અને હવે તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને એક જ અપેક્ષા એમની છે કે બસ તેમના જે પરિજન છે તેને એક નજર તેઓ જોઈ લે, તે હેમખેમ છે કે નહીં તે બાબત ના સમાચાર તેમને પ્રાપ્ત થઈ જાય, બસ એટલી અપેક્ષા સાથે તેઓ અહીં આવ્યા છે. તેમની સાથે જ વાત કરીશું. ક્યા નામ હે આપકા? સંગીતા. કોણ થા જો યહાં કા લડકા હે? ક્યા નામ થા ઉસકા? મોનુ. ક્યા ઉમર રહી હોગી? એ 16-17 સાલ કા હે. કિતને દિનો પહેલે યહાં પે આયા થા? ક્યા કરતા થા? વોહી જોબ કરતા હે, બેપીજા બરગદો કા મે કામ કરતે થે લોગ. બડી મમ્મી કા લડકા કે સાથ મે આયા થા. કિતને દિનો પહેલે આયા થા? વો 15-20 દિન મોજ કો આયા યહાં પે. આપકો કેસે પતા ચલા કે આગ લગી હે? કબ પતા ચલા? હમલોગો શામ કો પતા ચલા, 6 બજે ફોન આયા ઉસકા બડે ભાઈ કા ગાંવ સે. મોનુ કો વહાં પે આગ લગ ગયા જાઈએ આપ લોગ, તો હમ લોગો દેખે નહીં, તો હમ લોગ પૂછતે પૂછતે આયે, સુબહ નિકલે 6 બજે, તો વહાં પે ગયે, તો બોડા વહાં પે જાને સે કોઈ ફાયદા નહીં હૈ, તો ફિર હમ લોગ થાના મેં ગયે, વહાં પે ઉસકા બડા મમ્મી કે લડકે કો રખે હૈ, તો બોડા મમ્મી ઉસકા પતા નહીં ચલ રહે, તો બોડા પુલિસ વાલે કે આપ લોગ જાઈએ ઉધર સિવિલ હોસ્પિટલ મેં, વહાં પે મિલ જાયેગા તો અચ્છા હૈ, કલ સે ઉસકા પતા નહીં ચલ રહા. ક્યા ક્યા ચાહતે હો? બસ ક્યા તો લડકા સલામત મિલ જાય, હમ લોગ આકે સામને ઓર કુછ નહીં ચાહીએ હમ લોગો. કોણ કોણ રહેતે હો આપ યહાં પે? બસ બહેન હૈ, મેં ઉસકા લડકા. અરે ભાઈ અમારો હી હૈ. જો જિનકા લડકા હૈ યે, ઉસકા કોઈ નહીં. વો કહાં સે હૈ? વો ગાંવ સે હૈ. કોણ સે ગાંવ સે? ગોરખપુર સે, દેવરિયા જિલ્લા સે. ઉનકે ફેમિલી કો પતા હૈ કે ઉનકા લડકા ઇસ તરહ સે? હા સબ પતા, સબકો. ક્યા સિચ્યુએશન હૈ વહાં પે? સબ રો રહે ઘર પે બેઠ કે. કલ્પાંત સર્જાયો છે જે જોઈ રહ્યા છો કે આ એક પરપ્રાંતીય પરિવાર છે કે જેનો પરિજન આશરે 16-17 વર્ષનો તરુણ કહી શકાય એવો તરુણ રાજકોટનો જે અગ્નિકાંડનું ઘટના સ્થળ છે, એટલે કે જે સ્થળ છે જ્યાં બનાવ બન્યો છે, એ સ્થળ ઉપર પોતે પેટીઓ રડવા માટે આશરે 15 દિવસ પૂર્વે જ આવ્યો હતો. મૂળ ગોરખપુરનો આ પરિવાર અને ફક્ત 16 વર્ષનો તરુણ એ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે અહીં તેઓ આવ્યો હતો. અને અહીં આવ્યા બાદ કોને ખબર હતી કે પેટી ઉરાડવા આવેલો એક તરવરિયો, યુવાન કહી શકાય, તરુણ આ પ્રકારે ઘટનાનો શિકાર બનશે. એ તરુણની શું પરિસ્થિતિ છે, એ ક્યાં છે, તે અંગે હજુ કોઈ ભાળ નથી મળી. પરિવારના આંખમાં ફક્ત આંસુ છે અને આંખમાં એક અપેક્ષા છે કે એનો જે પરિજન છે એ હેમખેમ મળી આવે, એના સિવાય એમની કોઈ અપેક્ષા નથી. હાલ તે આ જે પરિવાર છે તેના આંખમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા, ફક્ત અને ફક્ત તેઓ પોતાના પરિજનને શોધવા માટે સાપરથી અહીં સુધી પહોંચ્યા છે. હજુ સુધી કોઈ ભાર નથી મળી અને એકમાત્ર અપેક્ષા છે કે તેમનો જે પરિજન છે એ હેમખેમ મળી આવે. આ પ્રકારે અનેક પરિવારના માળા આ જે ઘટના બની છે એ ઘટનામાં વિખાયા છે. અનેક બાળકોએ તેમના પિતા માતાની છત્રછાયા ગુમાવી છે, અનેક માતા પિતાએ તેમના સંતાન ગુમાવ્યા છે, વાયલ સોયા દીકરા દીકરી ગુમાવ્યા છે. કારણ ફક્ત એક, એક માનવ સર્જિત જે ઘટના હતી એ ઘટનામાં અનેક લોકોના માળા વિખાયા છે. જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ લેવાશે, તો કેટલા સમયમાં લેવાશે, એ તમામ હજુ સવાલ છે. પરંતુ મહત્ત્વપૂર્ણ બાબત છે કે એકમાત્ર માનવ સર્જિત ઘટનાએ આશરે 34થી વધુ પરિવારના માળા વિખેરી નાખ્યા છે. 34થી વધુ પરિવારોને તહેસ નહેસ કરી નાખ્યા છે, જીવતા ભૂંજી નાખ્યા છે. આ 34 લોકો જે ના મૃતદેહ અહીં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં અર્થે ખસેડવામાં આવ્યા હતા, આ તમામ જે મૃતદેહ છે એ એટલી હદે આગમાં ભળતું થયા હતા કે તેની ઓળખ કરવી અશક્ય બની હોવાથી તેમના જે પરિજનો છે તેમના DNA લઈને એર એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર મોકલવાની ફરજ પડી છે. એક પણ ચહેરાની ઓળખ ન થઈ શકે તે પ્રકારે આ જે મૃતદેહ છે ભળતું થયા છે. ત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કે 34 પરિવારોમાં જે કલ્પાંત સર્જાયો છે, જે હૈયાફાટ રુદન સર્જાયું છે, અને અઢળક લોકો છે હજુ પણ તેના પરિજનોને શોધી રહ્યા છે, આ તમામનો ગુનેગાર કોણ, આ મોટો સવાલ ઉઠી રહ્યો છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, જન રાજકોટ.